नमस्कार, आप જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ। આવો જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર સતત 15 વર્ષથી 16મા વર્ષમાં નવા રૂપરંગ સાથે શરૂ થયેલ છે। પ્લાયવુડ હાર્ડવેર ઇમ્પોર્ટેડ લેમિનેટ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ એમ જ ફેન્સી લોક ફેન્સી હાર્ડવેર નો મોટી રેન્જ લાઇવ ડિસ્પ્લે સાથેનો એસી શોરૂમ 3D વોલપેપર ખરીદવા માટે ઓમકાર મહેશ પટેલ ડેરીવાલા અને હર્ષદ પટેલ વિસનગર નગરપાલિકા દ્વારા શહેરીજનો અને વેપારીઓ પાસેથી માસ્ક ના પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવવા બદલ રૂપિયા 58,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી રૂપાણી સાહેબના આદેશ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ ના જાળવનાર અને માસ્ક ના પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલ કરવો અને જો કોઈ વ્યક્તિ દંડ આપવાની આનાકાની કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી। વિસનગરમાં સમગ્ર લોકડાઉન દરમિયાન શહેરીજનો અને વેપારીઓ પાસેથી રૂપિયા 58,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। સાહેબ, લોકડાઉન દરમિયાન વિસનગરની અંદર શહેરીજનો પાસેથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ના પહેર્યા હોય એવો કેટલો દંડ વસૂલ કર્યો? આમ તો વિસનગરની આપણી પ્રજા નાગરિકો ખૂબ સાણા છે, કાયદાને ખૂબ માન આપનાર છે અને સેલ્ફ અવેર પણ છે કે કોરોના જેવી મહામારીને જે માહાત આપવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને તંત્રને સહકાર આપી રહ્યા છે માટે અભિનંદન આપવા પડે। પણ કેટલાક લોકો અજાણતા અને થોડા યંગસ્ટર લોકો કે સ્વાભાવિક છે કે થોડું કાયદો હાથમાં લેવાનું મન થઈ જાય, આવા લોકોને ફરી પોતાની શિસ્તનું ભાન કરાવવા માટે અમારે નાચૂકે દંડ કરવા પડ્યા છે, જો કે બહુ ઓછો થયો છે। તો પણ અત્યાર સુધીમાં લગભગ 50-60 હજાર રૂપિયા જેવો દંડ અમે માસ્ક ન પહેરવા માટે વસૂલ કરેલ છે શહેરીજનો પાસેથી। એમાં બેન્કો અને કેટલીક પ્રાઇવેટ ઓફિસોમાં પણ અમે રેડ પાડી અને જો ત્યાં સંખ્યા હોય અને માસ્ક ન પહેર્યો હોય તો અમે અમે દંડ કરેલ છે। બહાર નીકળે માસ્ક પહેર્યા વગર એમને દંડ કરેલ છે। આ રીતે આજે પણ અમે એક ડ્રાઈવ ચલાવી, એમ સમયાંતરે અમે ડ્રાઈવ ચલાવી અને આ જાગૃતિ સતત લોકોમાં નાગરિકોમાં જળવાઈ રહે એના પ્રયત્નો કરીએ છીએ। વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર। વિસનગરના માયા બજારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસની બહાર ઊભા રહેલા લોકોને ભારે તકલીફ ભોગવવી પડે છે। એક બાજુ અત્યારે કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે પોસ્ટ ઓફિસની બહાર લોકો લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા। પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને ગરમીમાં ઊભા રહેવા માટે કોઈ શેડની વ્યવસ્થા કરવામાં આવી નથી અને અહીં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી। અમે જ્યારે પોસ્ટ ઓફિસની અંદર પ્રવેશતા સ્ટાફની બહેન પણ માસ્ક પહેર્યા વગર જ કાર્યવાહી કરતી નજરે પડી હતી। પોસ્ટ ઓફિસની અંદર પણ કોઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, જે અંગે અમે પોસ્ટ માસ્ટરનું ધ્યાન દોરતા તેમણે તરત જ બહાર આવીને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સૂચનાઓ આપી હતી। શું સરકારી કચેરીઓમાં સ્ટાફના માણસોને માસ્ક પહેરવા માટે કોણ સમજાવશે? વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર। વિસનગરના સુંસી રોડ પર આવેલી ચામુંડાનગર સોસાયટીના રહીશો ઉભરાતી ગટરોના પાણીની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક બાજુ કોરોના વાયરસની મહામારીની ભીખ અને બીજી બાજુ નગરપાલિકાના કર્મચારીઓ આ લોકોનું બિલકુલ સાંભળતા નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અહીં 10-15 મકાનોમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે જમીનમાં ભૂવો પડ્યો છે, જેથી જમીન બેસી જવાની દહેશત ઊભી થઈ છે। સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના બહેરા કાને આ લોકોની ફરિયાદ સંભળાતી નથી। મેં નગરપાલિકામાં છેલ્લા 2 મહિનાથી હવે અરજી આપીએ છીએ કે ભાઈ, અમારા સોસાયટી ચામુંડાની અંદર ગટર લાઈનો ઉભરાય છે અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ અમારી છે। અમે અવારનવાર રજૂઆત કરી પણ નગરપાલિકાનો કોઈ કર્મચારી આવી અમારા સ્થળ ઉપર ચકાસણી કરતો નથી। આજે અમારા ઘરના ઓગણા આગળ ભૂવો પડી ગયો છે અને પોણી પુષ્કર નીકળી રહી છે અને એમને રજૂઆત કરી કે અમારા ચામુંડાની અંદર ગટરો ઉભરાય છે અને એના કારણે ભૂવો પડી ગયો છે અને એનું દુર્ગંધ પુષ્કળ પ્રમાણમાં ફેલાય છે અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। ઉર્મિલાબેન, અમૃતલાલ પંડ્યા 5 વખત અરજી આપી આવ્યા છે પણ કોઈ જોવાય આવતું નહીં હોય। ક્યાં આપી આવ્યા અરજી તમે? નગરપાલિકામાં કોઈ જોવા નથી આવ્યું એમ ને? કોઈ જોવા નહીં આવતું। વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર।
વિસનગરના વહીવટીતંત્ર દ્વારા શહેરમાં આડેધડ ફરતી લારીઓ માટે શૈક્ષણિક સંસ્થાઓના મેદાન ઉપર સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક લારીવાળાઓ અત્યારે એકબીજાની નજીક ઊભા રહીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અહીં કોઈ જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી અને આ લોકો બિલકુલ માસ્ક પણ પહેરતા નથી. આ લોકો સંક્રમણ ફેલાવશે તેવો ડર હવે લોકોમાં સતાવી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા કરાયેલો ખર્ચ હવે માથે પડશે તેવું દેખાઈ રહ્યું છે. આ લોકો અમુક સમય સુધી જ મેદાનમાં ઊભા રહ્યા પછી બહાર નીકળીને રોડ ઉપર જ પોતાની લારીઓ લઈને નીકળી પડે છે. હવે આ લોકોને કોઈની બીક રહી નથી. હવે શહેરીજનો એક સજાગ બનીને જે લારીવાળો માસ્ક ના પહેરતો હોય તેની પાસેથી ખરીદી ના કરવી તેવો અભિગમ અપનાવવો પડશે, નહીં તો હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા વાર નહીં લાગે. આ અંગે પાલિકા ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠકે જણાવ્યું હતું કે એ થોડા એકબીજાની સ્પર્ધામાં જે સ્થળ નક્કી કર્યું છે ત્યાંથી બહાર નીકળી અને વ્યવસાય કરે છે, જેના કારણે સંક્રમણનો ભય વધી જાય છે. એટલે ફરી એમને એમનું શિસ્ત લાવવા માટે કાલથી અમે એક રિક્ષા ફેરવીને જાહેર કર્યું છે કે જે લારીવાળા ભાઈઓ છે શાકભાજી વેચવા માટે એમનું જે નિયત સ્થળ કર્યું છે, આ નિયત સ્થળમાં એ લોકોએ સવારના 8 કે 8:15 સુધીમાં પોતાનો પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ જો શહેરમાં ક્યાંય પણ રસ્તા પર જોવા મળશે અને એ લોકો એમ કહેશે કે અમે તો અમારા વ્યાપારના સ્થળે જ જઈએ છીએ, નગરપાલિકાએ નક્કી કર્યું, તો પણ તેમને જપ્ત કરી અને દંડ કરવામાં આવશે. એટલે એમને મારે આ આપના માધ્યમથી એક તાકીદ કરવી છે કે એ લોકો જે આ 4-5 સ્થળો નક્કી કર્યા છે ત્યાં સવારના 8:15 સુધીમાં પ્રવેશ મેળવી લે. અને નાગરિકોને પણ વિનંતી કરવી છે કે રસ્તા પર જો કોઈ લારીવાળા ઊભા હોય તેમની પાસેથી શાકભાજી ના ખરીદો, આપના હિતમાં છે, શહેરના હિતમાં છે. અને હવે અમે એવું નક્કી કર્યું છે માત્ર લારીવાળાને નહીં, રસ્તા પરથી શાકભાજી ખરીદનાર નાગરિકને પણ દંડ કરશું. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. આજે વિસનગર કોંગ્રેસ દ્વારા પ્રાંત ઓફિસર શ્રી સીસી પટેલ અને મામલતદાર શ્રી બીજી પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 11 વાગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, બાબુલાલ વાસણવાળા, સામળભાઈ દેસાઈ, ગણપતભાઈ પરમાર, ચૌહાણ રૂપસિંહજી, ઝાલા અમૃતજી, સિંધી મુસ્તાકભાઈ, રબારી શૈલેષભાઈ, રાઠોડ મહેશભાઈ, પત્રકાર ગોવિંદભાઈ એમ પટેલ વગેરે વિસનગર તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રાંત ઓફિસર શ્રી સીસી પટેલ, મામલતદાર શ્રી બીજી પરમારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનોની માગણી હતી કે સમગ્ર લોકડાઉન દરમિયાન છેલ્લા 65 દિવસથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ધંધા રોજગાર અને વ્યવસાયમાં કોઈ આવક નથી, જેથી સરકાર તરફથી વીજળીના બિલ, મિલકત વેરા, પાણી વેરા, શાળાઓની ફી આ બધું માફ કરવું જોઈએ. આવા કપરા સંજોગોમાં ખેડૂતો દ્વારા લેવાયેલા કૃષિ ધિરાણમાં પણ મુદ્દલ અને વ્યાજ માફ કરવા જોઈએ તેવી સરકારશ્રી પાસે વાત કરવા અંગે આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે આજે અમે વિસનગર કોંગ્રેસ તરફથી માનનીય પ્રાંત ઓફિસરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યા છીએ. જે લોકડાઉનની કન્ડિશન હતી, જે 55 દિવસથી વધુનું લોકડાઉન થયું છે, એમાં ગરીબ અને મધ્યમ વર્ગની જે અંશત બચત હતી એ પણ ખર્ચાઈ ગઈ છે. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે આપ લાઇટ બિલ, વીજળી લાઇટ બિલ, પછી નગરપાલિકાના વેરા અને જે ઘરવેરા, મિલકત વેરા એમાં માફી આપવામાં આવે. પછી અન્ય સરકાર જેમ કે રાજસ્થાન સરકારની પેટર્નથી ગુજરાત સરકાર પણ માર્ચથી જૂન સુધી દરેક મધ્યમ અને ગરીબ વર્ગના એકાઉન્ટમાં 7,500ની રોકડ સહાય આપે એવી વિનંતી કરી છે. બીજું, જે ખાનગી સ્કૂલોની ફી ભરવાની છે તો યા તો પહેલાં પ્રથમ સત્રની શ્રી ફી સરકારશ્રી માફ કરાવે, અથવા તો પછી સરકારશ્રી એ ફી ચૂકવવા માટે જે તે પરિવારોને સહાય આપે એ જ અમે આજે મામલતદારશ્રીએ રજૂઆત કરી છે. અને ખેડૂતોને એમના પર ટેકાના ભાવથી ઉપર એમના માલની ખરીદી થાય અને એમના પોષણક્ષમ ભાવો મળી રહે એ અનુસંધાને, અને એમની જે લોનો છે તો લોનોનું વ્યાજ માફ થઈ જાય અને લોનો ઓટોમેટિકલ સરકારશ્રી કરી આપે એની માગણી સાથે અમે વિસનગર મામલતદારશ્રી અને પ્રાંત ઓફિસરને વિસનગર કોંગ્રેસ તરફથી આજે આવેદનપત્ર આપ્યું છે. કેમેરામેન અલ્પેશ બારોટ સાથે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર કે ન્યૂઝ. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.